જેમ સારી ક્વોલિટીની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ માટે આઈએસઆઈ અને સારી ગુણવત્તાના ખાદ્ય પદાર્થ માટે એગમાર્કનો સિમ્બોલ હોય છે, એમ હવે સારી ડિઝાઇનની પ્રોડક્ટ પર આઈ માર્કનો લોગો જોવા મળશે. ઇન્ડિયન ડિઝાઇન કાઉન્સિલ દ્વારા આ લોગો આપવામાં આવશે, જેના માટે પ્રોડક્ટે કેટલીક પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. ભારત સરકાર દ્વારા 2007માં નેશનલ ડિઝાઇન પોલિસી જાહેર કરવામાં આવી હતી, જેનો હેતુ ડિઝાઇન બેઝ અર્થશાસ્ત્રને આગળ ધપાવવાનો હતો. વર્ષ 2009માં ઇન્ડિયન ડિઝાઇન કાઉન્સિલનું ગઠન થયું હતું, જેનો એજન્ડા ડિઝાઇનને પ્રમોટ કરવાનો હતો. જાન્યુઆરી વર્ષ 2012માં ભારતમાં આઈ માર્ક લોન્ચ કરવામાં આવ્યો, જેના કારણે આઈ માર્કથી ભારતની પ્રોડક્ટને આગવું સ્થાન મળશે. ફાઇનલી ઉસકી પ્રોસેસ ક્યા હોગી, ઉસકા ઇવેલ્યુએશન કેસા હોગા, કોન કોન સી પ્રોડક્ટ કેટેગરીઝ હોંગી, ક્યોંકિ જો ડિઝાઇન માર્ક હૈ વો એક તો યે બતા રહા હૈ કે ઇસમેં ઇનોવેટિવનેસ ક્યા હૈ પ્રોડક્ટ કે અંદર, યે કિતના મતલબ ડિઝાઇન કે મામલે મેં કિતના ડિઝાઇન સેન્સિટિવલી બનાયા હુઆ હૈ, ઓર ઉસકી જો પ્રોસેસ હૈ, જો ડિટેલિંગ વગેરે હૈ, કિતની અચ્છી કી ગઈ હૈ, કન્ઝ્યુમર કો કિતના અચ્છા પ્રોડક્ટ લગ સકતા હૈ, તો કઈ ઉસમેં માપદંડ રખે ગયે થે. તો જૈસે ઇસ આઈ માર્ક કો યદિ કિસી પ્રોડક્ટ કે ઉપર લગાયા જાયેગા, તો પ્રોડક્ટ યે સર્ટિફાઈ કરેગા કે અચ્છી ડિઝાઇન કા પ્રોડક્ટ હૈ. તો ઇસકો બહોત સોચ સમજ કે ઉસકે ક્રાઇટેરિયા ડિસાઇડ કરને કિયે ગયે. ઇન્ડિયન ડિઝાઇન કાઉન્સિલે ભારતમાં આઈ માર્ક આપવા માટે જાપાન સાથે એમઓયુ સાઇન કર્યા હતા. ભારતનું સૌપ્રથમ આઈ માર્ક એક્ઝિબિશન અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં યોજાયું. આ એક્ઝિબિશનમાં 209 પ્રોડક્ટે આઈ માર્ક માટે અરજી કરી હતી. આ સંદર્ભે 9 સભ્યોની જ્યુરીએ 31 પ્રોડક્ટને સિલેક્ટ કરી, જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મહત્વનું છે કે આ માર્ક મેળવવા ગુજરાતની ઘંટી બનાવતી કંપની પણ છે. એક બહુ સન્માનીય સંસ્થા છે અને ડિઝાઇનમાં એ લોકોનું યોગદાન બહુ મોટું છે. અને જ્યારે મેં ન્યૂઝપેપરમાં એમનું વાંચ્યું કે આ સર્ટિફિકેશન માર્ક સૌથી પહેલી વાર આપવામાં આવવાના છે, ત્યારે મને અમે જે ઘંટી ખૂબ મહેનતથી ને સરસ રીતે બનાવેલી છે કે એક લોટ દળવાની બહુ જૂની પ્રાચીન પ્રક્રિયાને અમે એકદમ ઓટોમેશનમાં લઈ આવ્યા છીએ. દર વર્ષે એકવાર આઈ માર્ક એક્ઝિબિશન યોજાશે, જેમાં કંપની પોતાની પ્રોડક્ટને આઈ માર્ક માટે મૂકી શકશે. આ પ્રોડક્ટે દર વર્ષે લોગો રિન્યુ કરાવવો પડશે. આઈ માર્કથી ભારતીય પ્રોડક્ટની વેલ્યુ આંતરરાષ્ટ્રીય બજારમાં વધશે. બહુ સારો ઇનિશિયેટિવ અને સ્ટેપ છે કે ઇન્ડિયામાં ડિઝાઇન થયેલી પ્રોડક્ટ્સને રેકગ્નિશન મળે, તો બીજી કન્ટ્રીઝમાં પણ જઈને આપણી પ્રોડક્ટને એક સ્ટેન્ડર્ડ હોય કે આ ઇન્ડિયા ડિઝાઇન પ્રોડક્ટ છે, અને ઇન્ડિયાની ગવર્મેન્ટે અને ઇન્ડિયાના લોકોએ પોતે રેકગ્નાઇઝ કર્યું છે, એટલે આની માર્કેટ આપણે ઇન્ડિયા માટે પણ વધી શકે અને ઇન્ડિયાની બહાર પણ ગૌરવથી આપણે આપણી પ્રોડક્ટ્સ વેચાય, એ લોકોને પણ કોન્ફિડન્સ હોય ઇન્ડિયાની પ્રોડક્ટ ખરીદતા વખતે. આઈ માર્કથી ઉત્પાદનની ગુણવત્તાના ધોરણો જળવાશે અને ગ્રાહકોને સારી વસ્તુઓ મળશે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ.